જામનગર શહેરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ટોપ ઓફ ટાઉન બનેલ ખૂની ખેલ કે જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ અને પોલીસ માટે પડકારરૂપ બની ગયેલ બનાવને લઈને ભાનુશાળી યુવકની હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયેલ હતા. તેમાંથી એક આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડીને પોતાની આબરૂ બચાવતી જામનગર LCB પોલીસ. જામનગર શહેરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં રાત્રિના સમયે દીપક પ્રભુદાસ જોઈસર ભાનુશાળી યુવકની હત્યા નિપજાવી હતી અને આ ખૂની હુમલાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને લોકોમાં પોલીસ પ્રત્યે ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો હતો, જેને લઈને પોલીસ પણ હરકતમાં આવી ને તપાસ હાથ ધરી હતી. દીપક પ્રભુદાસ જોઈસરની હત્યા કરીને ફરાર થયેલ આરોપીઓમાં એક આરોપી દીપેશ વિનોદભાઈ કંખરા અને જુદી અનાવતના કારણે સરી વડે ગંભીર ઈજા કરી ખૂન નિપજાવી ગુનો આચરી આરોપી નાસી ગયેલ હતો તેવું તપાસમાં સામે આવ્યું હતું, જેથી જામનગર પોલીસ અધિક્ષકે સૂચના આપતા LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RB ગોજિયા તેમજ પોવીસી સબ ઇન્સ્પેક્ટર KK ગોહિલનાઓને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધી કાઢવા માટે કાર્યરત કરવામાં આવેલ હતા અને આરોપીઓના આશ્રયસ્થાને ઉપર વજ ગોઠવવામાં આવેલી હતી. તે દરમિયાન મજકૂર આરોપીને ગણતરીના કલાકોમાં જામનગર શહેરમાંથી પકડી પાડી રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. મરનાર યુવક દીપક પ્રભુદાસ જોઈસર જિલ્લામાં ટિફિન સેવા ચલાવતા હતા. જેલમાં ટિફિન દેવા જતી વખતે સાત રસ્તા પર ત્રણ હત્યારાઓ બાઇક પર આવ્યા અને યુવકને આંતરીને જોત જોતામાં શરીરના આડેધડ ઘા ઝીંકી હત્યા કરીને હત્યારાઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા. ખૂની હુમલાને પોલીસે ગંભીરતાથી લઈને તાત્કાલિક હરકતમાં આવીને જુદી જુદી ટીમો દ્વારા તપાસ આરંભી હતી, જેને પરિણામે એક આરોપી પોલીસ પકડમાં આવી ગયો. હત્યામાં કોણ કોણ સામેલ અને હત્યા કરવા પાછળનું કારણ જાણવા આગળની પૂછપરછ હાથ ધરેલ છે. હર્ષલ ખંજેડિયા, ZSTV, જામનગર.